સુરત જિલ્લાના પલસાણા ખાતે બ્રાહ્મી સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ આયોજિત જૈન સમાજના દ્વિતીય અધિવેશનમાં સમાજમાં ચાલતા કુરિવાજો બંધ થાય તે માટે સમાજને છોડી અન્ય જ્ઞાતિઓમાં કરાતા દીકરીઓના લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પલસાણાની ખાનગી શાળામાં બ્રાહ્મી સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ દ્વારા મહિલાઓના ઉત્થાન માટે તેમજ સ્નેહ મિલનના હેતુ સાથે જૈન સમાજનું દ્વિતીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો બંધ થાય તેમજ સમાજની મહિલાઓ તેમજ યુવતીઓ શિક્ષણ ક્ષેત્રે તેમજ વ્યાપાર ક્ષેત્રે આગળ આવે તે હેતુ સાથે આ માહિતીસભર અધિવેશનનું આયોજન કરાયું હતું, જેમાં યુવતીઓ દ્વારા સમાજ છોડી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા બાબત લગ્નમાં થતા ખોટા ખર્ચ ઉપર કાપ મૂકવામાં આવે તેમજ ભ્રૂણ હત્યાનો સતત નિષેધ કરવાના જાહેરમાં સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। અધિવેશનમાં વાપીથી અંકલેશ્વર સુધીના વિસ્તારોમાંથી 600થી વધુ મહિલા સભ્યો જોડાઈ હતી। પ્રિયંકા કોઠારી, શ્રી બ્રાહ્મણ સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ કા આજ આચાર્ય શ્રી ડોક્ટર શિવ મુનિજી કે સાનિધ્ય મેં દ્વિતીય અધિવેશન હુઆ હૈ। ઇસ હમારે શ્રી બ્રાહ્મણ સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ કે મેઇન ટીમ મોટિવ હૈ એક નો ઇન્ટરકાસ્ટ મેરેજ, સેકન્ડ શાદી મેં હો રહે ફિજુલ ખર્ચી ઓર થર્ડ નંબર ભ્રૂણ હત્યા। હમરે કન્યા મંડળ મેં ટોટલ 600 થી 700 લડકિયા હૈ, વાપી લેવા કે અંકલેશ્વર તક સારી લડકિયા જુડી હુઈ હૈ। આજ સારી લડકીઓ કા ગેટ ટુગેધર થા, એક તરહ સે સબ લડકીઓને શપથ લીએ કે હમ યે તીન બાતો કો હમેશા ફોલો કરેંગે ઓર ઇસે ઇસી બાત સે હમ આગે હમારી લાઈફ મેં ચલેંગે। પ્રદીપભાઈ કોઠારી, આજે પલસાણામાં એસડી સ્કૂલમાં દક્ષિણ ગુજરાત બ્રાહ્મી સુંદરી કન્યા મંડળનું એક અધિવેશન થયું છે, એ બીજો અધિવેશન છે। એ અધિવેશનમાં વાપીથી અંકલે સુધી જેટલી બી જૈન સમાજની છોકરીઓ છે એ બધી અહીંયા ઉપસ્થિત થઈ છે। આજે બહુ મોટી સંખ્યામાં એ અધિવેશનમાં ભાગ લેતી છે અને કન્યા મંડળ જો આજે બીજો અધિવેશન છે એ અધિવેશનના માધ્યમથી બધાને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આચાર્યશ્રીના સાનિધ્યમાં કન્યા સમાજમાં કંઈ કરી શકે, કંઈ ઉત્થાન સમાજનું ઉત્થાન કરી શકે, પોતે પોતાના ઘરથી ઉત્થાન કરી શકે, સમાજમાં જે કુરૂતિઓ ચાલતી છે એ કુરૂતિઓને મિટાવવા માટે પોતે ઊભી થાય અને પોતે આગળ આવે અને સમાજને સુધાર કરવા માટે પોતાના કદમ આગળ વધાવે એ ઉદ્દેશ્યથી આ એક સેમિનાર દર વર્ષે કરીએ છીએ। 2 વર્ષ આપણે કોરોના હિસાબે નહીં થયું, આજે બીજો અધિવેશન છે એમાં બધાએ ભાગ લીધું છે અને આચાર્યશ્રીએ શુભ આશીષ આપ્યા છે।